નમસ્કાર બાણ મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિશે આસપાસ પાઠ આઠ ફર જોઈશું હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો તેને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો સાથે બાજુમાં આપેલા બેલ આઈકન ક્લિક કરો જેથી મારા નવા અર્થ એજ્યુકેશનના વિડીયો આપ સુધી પહોંચતા રહે ચાલો બાળકો હવે આપણે ફર જોઈશું અહીં પક્ષીઓ વિશે ઉખાણા જેનો ઉત્તર આપણે કહેવાનો છે તો પહેલું ઉખાણું છે મારે માથે મુગટ છે હું નૃત્ય કરું છું પીંછાનો મને ગર્વ છે વરસાદ પહેલા હું ટંકું છું લખો હું ખાલી જગ્યા છું તો મોર તો બીજો ખાણો પૂછડી મારી લાંબી છે પૂછડીમાં મારે ખાચા છે હું આકાશમાં ઊંચે ઉડું છું ઉંદરને હું ખાઉં છું લખો હું શું છું તો સમડી હવે ત્રીજો ખાણો

વિચારો બાળકો કે કૂ કૂ અને એનો જે એવો કયો પક્ષી છે જેનો અવાજ કૂ કું અને તે મીઠો હોય છે તો કોયલ પછી આગળનું ખાણું મરેલા જીવોને ખાઉં છું ગંદકી સાફ કરું છું ઊંચે ઊંચે ઉડું છું હું પંખીનો રાજા છું લખો

કોની ચાંચ ગુલાબી અને તેના પીછા ભૂખરા રંગના હોય છે અને કોણ ગુ ગુ બોલે છે તો કબૂતર ચાંચ મારી ખૂબ તીણી છે ચાંચની સોય જ વાપરું છું પાંદડા સીવી ઘર બનાવું હું અનોખું પંખે કહેવાઉ લખો હું કોણ છું તમે સાંભળ્યું હશે કે દરજીડો છે તે દરજીડો તે પા તેની ચાંતથી પાંદડાં સીવીને ઘર બનાવે છે અને તે અનોખું પંખી કહેવાય છે તો દરજીડો ઝાડના થળને કામ કરું છુપાયેલ છુપાયેલા કીડાથી પેટ ભરું આખો દિવસ ટક ટક કરું લાકડું ખોદવાનું હું કામ કરું લખો હું કોણ છું તો

બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે એટલે કે ગુવળ કહે છે કે જંગલમાં કેમ આટલો બધો અવાજ થાય છે હું તો સૂઈ શકતો નથી વહાલા ગુવળ બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે આમ પંખીઓ કહે છે હવે પંખીઓની સભા ભરાય ગુવળે વાત શરૂ કરી તેણે કહ્યું આપણે બધા દેખાઈએ છીએ આપણા નખ ચાંચ પીછા અને અવાજ જુદા જુદા છે છતાં આપણે પંખીઓ છીએ જો આપણા બધાનો દેખાવ સમાન હોય તો આપણે સમાન ખોરાક લઈએ આપણા અવાજ પણ સમાન હોય તો આ દુનિયા કેવી નિરસ લાગે એટલે કે કોઈને ખબર ન પડે કયા આ કયો પંખી છે હવે અહીં વિચારો અને લખો પાઠમાં બતાવેલ કયા પંખીઓ તમે જોયા છે તેમના નામ લખો મેં પાઠમાં બં પાઠમાં બતાવેલ પંખીઓમાં મોર કાગડો કબૂતર પોપટ કોયલ ગીત અને સમડી જોયા છે હવે અહીં શોધી કાઢો હવે બહાર જાઓ અને આજુબાજુ પંખીઓ જુઓ તો એ તમારે તમારે બહાર જઈને આજુબાજુના પંખીઓ જોવાના છે તમે બહાર કેટલા પંખીઓ જોઈ શકો છો તો એ તમે તમારે ગણવાના છે લે ગણવાનું છે પહેલાં અનુમાન કરવાનું અને પછી ગણવાનું કે તમે બહાર કેટલા પંખીઓ જોઈ શકો છો તેમાંથી કેટલા પંખીઓને ઓળખી શકો છો તમારે બહાર જવાનું છે અને તમારે તમે બહાર જઈને તમે કેટલા પંખીઓને જોઈ શકો છો અને તેમાંથી કેટલા પંખીઓને તમે ઓળખો છો તે આ બધા પ્રશ્નોના ઉત્તર તમારે અહીં લખવાના છે હવે તમે ક્યાં જોયા છે અહીં પંખીનું નામ તો ચકલી મેં ચકલી જમીન પર ઘરમાં અને ઉડતા જોઈ છે પંખીનું નામ કબૂતર મેં કબૂતરને જમીન પર ઘરમાં અને ઉડતા જોયું છે પોપટ તો મેં આ પોપટને વૃક્ષ પર અને ઉડતા જોયું છે કાગડો તો કાગડાને પણ મેં વૃક્ષ પર જમીન પર અને ઉડતા જોયું છે કાબડ તો કાબડને વૃક્ષ ઉપર અને જમીન ઉપર મેં જોયું છે હવે વિવિધ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે નીચે પંખીઓની ચાંજના ચિત્રો આપેલા છે ચિત્રો જુઓ અને પંખીને ઓળખો અને તેમના નામ અહીંયા નીચે આપેલી જગ્યામાં લખો બાળ મિત્રો જે આપ તમને પહેલું જે ચિત્ર દેખાય છે તે સાનું છે તમે તેને ઓળખી શકો છો તો હ તે તો પોપટનું ચિત્ર છે જેથી આપણે પહેલાં પહેલાંમાં પોપટ લખશું હવે બીજું ચિત્ર છે જે કાળા રંગનું એક પક્ષી છે શું તમે તેને ઓળખો છો તો તે કાગડો છે પછી અહીંયા નંબર ત્રણમાં તમને અહીંયા રંગબેરંગી ડોક રંગબેરંગી ચાંચ અને રંગબેરંગી ક રંગબેરંગી કલગીવાળો એક પક્ષી દેખાય છે શું તમે એ જાણો છો કે કોણ છે તો એ મોર છે હવે પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ અલગ હોય છે તેમની ડોકનું હલનચલન પણ અલગ હોય છે મેના તેની ડોક આગળ અને પાછળ આંચકાથી હલાવે છે ગુવળ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે એવા કેટલાય પણ પક્ષીઓ છે કે જે આપણા અવાજની નકલ કરી શકે છે શું તમે આવા પંખીનું નામ જાણો છો તમે આવા પંખીનું નામ જાણો છો બાળ મિત્રો હું એક પંખીનું નામ જાણું છું જે છે પોપટ તો એ તમારી નોટબુકમાં તે પંખીનું ચિત્ર દોરો રંગ પૂરો અને તેનું નામ પણ લખો તો તમે જે કોઈ અવાજની નકલ કરી શકે તે પક્ષીનું નામ તે પક્ષી તમારે નોટબુકમાં દોરીને રંગ પૂરવાના છે અને નીચે તેનું નામ લખવાનું છે હવે આપણે આગળ જોઈએ તો પંખીઓના પીંછા જુદા જુદા રંગના આકારના અને કદના હોય છે તેમના પીંછા તેમના ઉડવામાં અને તેમને હુંફાળા રાખવામાં પણ મદદ કરે છે બાળમિત્રો કદ એટલે કે નાનું મોટું કેટલાક સમય પછી પંખીઓ જૂના પીંછા ખેરવી નાખે છે અને તેની જગ્યાએ તો નવા પીંછા આવે છે તમે ઘણીવાર પંખીઓના પીંછા નીચે પડેલા જોયા હશે હવે તમારે અહીં એક પ્રવૃત્તિ કરવાની છે તમારી આસપાસ પડેલા પીંછા ખટ્ટા કરવાના છે અને તેમના કદ આકાર અને રંગનું અવલોકન કરવાનું છે એક પંખીનું નામ લખો અને તેમાં પીંછી ચોંટાડો એવી જ રીતે બધા જ પંખીનું નામ લખીને એમની પીંછી ચોંટાડવાની છે આ પ્રવૃત્તિ તમારી જાતે વરખંડના વરખંડ કે ઘરમાં કરવાની છે હવે અહીં પંખીઓ સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે તો પંખીઓ સિવાય ચામાચીડિયું ચીડિયું માખી મચ્છર પતંગિયું ભમરો વગેરે જેવા પ્રાણીઓ ઉડી શકે છે હવે આગળ તો વિચારો અને કહો અહીં તમે પંખીની જેમ ઉડી શકો તો ક્યાં જવા માંગશો અને તમે બીજું શું કરશો જો હું પંખીની જેમ ઉડી શકતી હોય તો હું આકાશ આકાશની આકાશ દર્શન કરવા માંગત અને હું મારા હું આજુબાજુના પંખીઓ સાથે ઉડવાની હરીફાઈ કરત આગળ જો પંખીઓ ઉડી શકવાને બદલે તેમના પગ પર જ ચાલતા હોય તો શું થાય જો પંખીઓ ઉડી શકવાને બદલે તેમના પગ પર જ ચાલે તો કોઈ નાના પક્ષી એટલે કે ચકલી કબૂતર જેવા પક્ષીઓને પ્રાણીઓ ખાઈ જાય તેથી આ મુશ્કેલી થાય અને તેથી તે ઉડી શકવાને બદલે જો તે પગ પર ચાલતા હોય તો તેઓ ઝાડ ઉપર તેમનું રહેઠાણ તે ઝાડ પર ચડી શકે નહીં તેઓ ઉડીને જો તેમની પંખ પંખ પાંખો હોય અને તે ઉડી શકે તો તે તેમનું બધું જ સચવાઈ રહે છે હવે ચાલો એક કૂકડો બનાવીએ બાળ મિત્રો અહીં તમને કૂકડો કેવી રીતે બનાવાય તે અહીં આપેલું છે તો અહીંયા એક કાગળનો ચોરસ ટુકડો લો પછી તેને ચિત્ર મુજબ કાગળને બિંદુઓવાળી લાઈનથી કાઢી લો પછી તેને કાગળની બિંદુઓવાળી લાઈનથી અડધું વાળી લો પછી હવે બિંદુઓવાળી લાઈનથી કાગળને તીરની દિશામાં વાળો પછી ચિત્રમાં બતાવ્યા મુજબ કૂકડાની ચાંચ બનાવવા કાગળ વાળો પછી હવે લાલ રંગનો કાગળ લો અને કૂકડાના મુગટના આકારમાં કાપો તેને કૂકડાના માથા પર માથાના ભાગ પર લગાવો અને કાળા રંગના કાગળમાંથી નાનું ગોળ ટપકું કાપો અને કૂકડાની કળાની આંખ બનાવવા લાગો હવે જુઓ કુકડો તૈયાર છે તો બાળ મિત્રો આ કુકડો તમે તમારા વરખંડ અથવા ઘરમાં જરૂર બનાવજો અહીંથી આપણો આ પાઠ સમાપ્ત થાય છે ધન્યવાદ